केम छो विद्यार्थी मित्रों, बधा मजा माने जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। धोरण चार विषय पर्यावरण आजे आपनो पहलो तास छे। आ वीडियो शुरू करता पहला हूँ तमने आगळना वीडियोनी थोड़ीक समझूती आपी दऊं। आगळना वीडियो में आपणे पांचमो पाठ अनीता अने मधमाखीओ भण्या, जे आपणे छेल्ला वीडियो में पूरो कर्यो। आजे आपणे नवा पाठ विषे भणीशुं। पाठनुं नाम छे रियानी मुसाफरी, प्रकरण छ रियानी मुसाफरी। रियानी मुसाफरी में रिया ट्रेन में जे मुसाफरी करे छे एना विषेनी वात छे, जे आपणे आजे आ पाठ में भणीशुं। तो चालो शुरू करिए। रिया अने तेनी सखी, जेनुं नाम शुं छे जिया, रिया अने तेनी सखी जिया खूब ज उत्साहित हता। तेओ ट्रेननी मुसाफरीथी वापी जवाना हता। वेकेशन होवाथी रिया तेना मामाना घरे जती हती अने जिया कुटुंब साथे दमण फरवा जवानी हती। बन्ने कुटुंबने साथे जवानुं नक्की थता रियाना पिता बन्ने कुटुंब माटे 15 दिवस पहेला ज रेलवेनी टिकीटनुं बुकिंग करावी आव्या हता। बराबर, रिया अने जिया बन्ने जण शुं छे, सखीओ छे, दोस्त छे। तेओए शुं कर्युं, ट्रेननी मुसाफरीथी ए लोको क्यां जवाना हता? वापी जवाना हता। વેકેશન હોવાથી રિયા જવાની હતી, રિયા તેના મામાને ઘેર જવાની હતી અને જિયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી। બરાબર, બંને સખીઓ હતી એટલે બંને એવું વિચાર્યું કે બંને સાથે મુસાફરી કરીશું તો મુસાફરી કરવામાં મજા આવશે, અને બંનેને વાપી અને દમણ જ જવાનું હતું। બરાબર છે, એટલે વાપી રિયાએ જવાનું હતું અને જિયાને દમણ જવાનું હતું। રિયાને વાપી એના મામાને ઘેર જવાનું હતું, જ્યારે જિયાને તેના કુટુંબ સાથે દમણ ફરવા જવાનું હતું। બંને કુટુંબને સાથે જવાનું હોવાથી પિતાએ શું કર્યું? રિયાના પિતાએ કે કુટુંબ બંનેના કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેનું ટિકિટની જે ટિકિટ હતી એ બુકિંગ કરાવી આવ્યા હતા। બાળકો, જ્યારે પણ આપણે લાંબી મુસાફરી પર કુટુંબ સાથે જઈએ ત્યારે સૌપ્રથમ આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય કે આપણે ટિકિટનું બુકિંગ કરાવી રાખવાનું હોય, જેથી કરીને આપણને ટ્રેનમાં જે અગવડો પડે છે એ પડે નહીં। બરાબર, બેસવાની જગ્યા મળી જાય અને મુસાફરી સગવડભરી થાય। બરાબર, એટલા માટે ટ્રેનનું અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે, અને ટ્રેનમાં જઈએ ત્યારે ટિકિટ લેવું ફરજિયાત છે, જે જરૂરી છે। બરાબર છે, ચાલો। તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જિયા ખૂબ જ બીમાર થઈ। ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું, તેથી જિયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી। બંને સખીઓ ખૂબ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી કરતી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા, પણ જિયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી। જિયાએ કહ્યું, મને એક યુક્તિ સૂજે છે। તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે। તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ। રિયા તેના ઘરે ગઈ અને નોટબુક અને પેન શોધી તેના થેલામાં મૂકી। જો રિયા અને જિયા બંને સાથે મુસાફરી પર જવાના હતા, પણ તું જવાના 2 દિવસ પહેલાં શું થયું? જિયા ખૂબ જ બીમાર થઈ ગઈ અને ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું કે હવે તમે મુસાફરી કરી શકશો નહીં, તમારે આરામ કરવું પડશે। તો જિયાના કુટુંબે જ્યારે જિયા બીમાર થઈ એના કારણે એમને જવાનું રદ કરવું પડ્યું, એટલે જિયાનું કુટુંબ દમણ જઈ શકે એવું હતું નહીં, એટલે જિયાના કુટુંબે તેમની ટિકિટને શું કરાવી પડી? રદ કરાવી પડી, કેન્સલ કરાવી પડે। બંને સખીઓ ખૂબ દુઃખી હતી, બંને સખીઓ દુઃખી હતી, કારણ કે બંનેને સાથે મુસાફરી કરવું હતું, પણ હવે આયોજન પ્રમાણે એ લોકો જિયાનું આવવાનું રદ થયું, એટલા માટે એ રિયા અને જિયા સાથે જઈ શકશે નહીં, એટલે બંને સખીઓને ખૂબ દુઃખ થયું અને બંને નિરાશ થઈ ગયા। તો જિયાને એના માટે એક યુક્તિ સૂજી। જિયાને શું સૂજ્યું? જિયાને રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તારી મુસાફરીમાં તું જ્યારે જાય તો તારી સાથે એક ડાયરી અને મોબાઈલ સાથે લઈ જજે, જેમાં ડાયરીમાં તું મુસાફરી દરમિયાન તે શું કર્યું, બરાબર, તને શું આનંદ આવ્યો, બરાબર, એ તારે તું એમાં લખતી જજે, અને
मोबाइल में जे फोटा अने वीडियो छे एमां लेती रहेजे बराबर। तो हूँ तूने पछी ज्यारे तू मुसाफरीथी पाछी आवशे अमारा घरेथी त्यारे हूँ तारी डायरी वाँचीश अने तारा जे फोटा अने वीडियो ए जोईश बराबर। आपणे पण क्यारेक कोई जग्याए जई नथी शकता तो आपणा मित्रने एवुं कहीए छीए कि भाई तू त्यां जईने फोटा अने वीडियो जे छे એ લઈ લેજે અને પછી મને આવીને બતાવી દેજે તો હું જોઈશ બરાબર અને આનંદ મેળવીશ કે ભાઈ ત્યાં કેવી રીતે એન્જોય કર્યું। તો અહીંયા પણ જીયાએ રિયાને જ્યારે ઉદાસ થઈ ગઈ ત્યારે એણે કીધું કે તું નિરાશ ના થઈશ, તારી જોડે એક મોબાઈલ લઈ લેજે એમાં તું ફોટો વિડીયો લેતી રહેજે અને ડાયરીમાં લખતી રહેજે કે તે મુસાફરીમાં કેવી રીતના મોજ મજા કરી બરાબર। પછી રિયાએ શું કર્યું, રિયાને એની જીયાની યુક્તિ સારી લાગી તો એણે રિયાએ શું કર્યું, તેણે ઘરે ગઈ અને એક નોટબુક અને પેન લીધી અને તેણે સૌથી પહેલાં એણે નોટબુક તેણે થેલામાં મૂકી દીધી। બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? જો બીમાર અવસ્થામાં જો જીયા મુસાફરી કરતી તો રસ્તામાં એને ડૉક્ટરની જે સારવાર જે મળવી જોઈએ બરાબર રીતે એ મળતી નહીં અને વધારે તબિયત ખરાબ થવાના લીધે એના કુટુંબને પણ બહુ તકલીફોનો સામનો કરવો પડતો અને એ લોકો પણ હેરાન પરેશાન થઈ જાત। એટલે બીમાર અવસ્થામાં જીએ મુસાફરી ન કરી એ બહુ સારું કામ કર્યું બરાબર। રિયાની ડાયરી, આજે પૂનમનો દિવસ હતો, અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા। થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી, અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા। ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી। અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું। આજે એ લોકોએ રિયા મુસાફરી પર જવાને તે આજે પૂનમનો દિવસ હતો એટલે એમનું સાંજનું ભોજન પતાવીને એ લોકો ગાંધીધામ રેલવે સ્ટેશન એટલે કે ગાંધીધામથી જવાના હતા બરાબર વાપી એમના મામાને ઘેર। તો કઈ રીતે ગયા, એ લોકો રિક્ષામાં બેસીને ગાંધીધામ રેલવે સ્ટેશન એ લોકો પહોંચ્યા। થોડીક વારમાં ત્યાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી તો એમણે શું જોયું કે ટ્રેનમાં બધા મુસાફરો આરામથી બેઠેલા છે અને ટ્રેન ત્યાં ક્યાંથી ઉપડી હતી, કચ્છનું જે મુખ્ય મથક છે ત્યાં ભુજથી ઉપડી હતી અને ત્યાંથી કેટલા વાગે ઉપડી હતી, 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથકે ભુજથી તે ત્યાંથી ઉપડી હતી એટલે કે ચાલી હતી। અને આ જે ટ્રેનનું નામ શું હતું, આ ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ બરાબર। કચ્છ જિલ્લાથી ચાલી હતી એટલે એનું નામ કચ્છ એક્સપ્રેસ નામ એનું હતું, કચ્છ એક્સપ્રેસ એ ટ્રેનનું નામ હતું। જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી, એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા। થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં। જ્યારે એ લોકો ડબ્બા પાસે ગયા ત્યારે થોડીક મૂંઝવણ હતી કે એક દરવાજેથી એક મુસાફરો ઉતરે પણ અને એ જ દરવાજેથી ચડે એટલે ધક્કામુક્કી થવાના ચાન્સીસ હતા બરાબર, એટલે ધક્કામુક્કી થઈ શકે એવું હતું। કારણ કે જ્યારે સ્ટેશન આવે ત્યારે મુસાફરો અંદર જાય પણ અને જે અંદરના મુસાફરો એમનું સ્ટેશન આવે એટલે ઉતરે પણ બરાબર, એટલે દરવાજા એક ડબ્બામાં બે હોય એટલે ઉતરનારા પણ હોય અને ચડનારા પણ હોય, તો એ વખતે ધક્કામુક્કી થવાની શક્યતા રહે છે। તો બીજા શું કરતા, એટલે દરવાજે મૂકેથી એક દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા, થોડો અંદર સામાન મૂકી અને થોડાક લોકો અંદર ચડવાનો પ્રયત્ન કરતા હતા। તો થોડું ધક્કામુક્કી જેવું જણાયું તો એના રિયાના પપ્પા એને કહ્યું કે ટ્રેન તો અહીંયા 15-20 મિનિટ આરામથી ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, આપણે ઉતાવળ કરશો નહીં। એમણે બુકિંગ કરાવ્યું હતું બરાબર એટલે એમણે ધક્કામુક્કી કરવાનો કોઈ મતલબ હતો નહીં, એટલે રિયાને એમણે કીધું કે આપણે ધક્કામુક્કી થશે એટલે આપણે અહીંયા પપ્પાએ એના રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે, ત્યાંથી આપણે શાંતિથી ચડીએ, આપણે ઉતાવળ કરવાની જરૂર નથી। અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા, સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા। મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી, પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી, અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું, તે આગળના સ્ટેશનથી બેઠા એવું લાગ્યું, તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા, તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી।
જો અમે એ લોકો જ્યારે ડબ્બામાં બેસ્યા ત્યારે સામાન યોગ્ય જગ્યાએ અમે ગોઠવી દીધું અને ટ્રેન ઉપડી ત્યાં સુધી મોટાભાગના જે મુસાફરો હતા એમની બેઠક પર બેસી ગયા હતા અને રિયાના અને એમના કુટુંબે પણ પોતાની જે સીટ હતી બરાબર રિઝર્વેશન કરાવેલી એ જોઈ અને એ પણ એ લોકો એમની પોતાની સીટ પર બેઠક પર બેસી ગયા અને જે રિયા અને એની મમ્મીને ક્યાં જગ્યા મળી હતી રિઝર્વેશન પ્રમાણે બુકિંગ પ્રમાણે એમની બારી પાસે જગ્યા મળી હતી જ્યારે એને હિમાક્ષ એટલે એના ભાઈને અને એના પપ્પાને વચ્ચેની બેઠક મળી હતી બરાબર એમની સાથે બીજું એક કુટુંબ પણ એમના સાથે ડબ્બામાં હતું જે એમને એવું લાગ્યું કે આગળના સ્ટેશનથી કદાચ ચડ્યું હોય બરાબર એમાં એમના કુટુંબમાં એમની રિયાની જ ઉંમરના બે બાળકો પણ હતા જે એમ બે એમને પણ બે બેઠક ઉપરની મળી હતી અને બે બેઠક બાજુમાં એમની બાજુમાં જ મળી હતી એટલે ઉપર નીચે મળી હતી બરાબર તો અહીંયા આજે આપણે અહીંયા સુધી આજે ભણીશું કાલે આપણે આ પાઠ વિશે વધુ જાણકારી મેળવીશું બરાબર તો ચાલો બાળકો ફરી મળીશું આવજો.